નમસ્કાર દોસ્તો, આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું શાસ્ત્રી મહેશભાઈ કનૈયાલાલ ભટ્ટ ફરી વાર આપ સમક્ષ નવસારી લાઈવના દર્શકો માટે મન મંદિર પ્રસ્તુત ધર્મ દર્શનની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. રોજની જેમ આજે પણ આપણે રાશિ, ભવિષ્ય અને પંચાંગ વિશેની માહિતીઓ મેળવીશું. તો સર્વપ્રથમ પરમાત્માને યાદ કરી લઈએ. ઓમ ઇદમ વિષ્ણુ ચક્રમે ત્રેદાની દદે પદમ સમૂઢમસ્ય ભાગુ સુરેશ્વાહા. આજે છે તારીખ 27 ઓક્ટોબર 2020. માસ મહિનો ચાલી રહ્યો છે અશ્વિન મહિનો, આસો મહિનો, અને આજે છે તિથિ એકાદશી. આજની એકાદશી તિથિ 10:46 સુધી રહેશે. આજની 11 તિથિ એકાદશી તિથિ સવારના 10:46 સુધી રહેશે. પક્ષ ચાલી રહ્યો છે શુક્લ પક્ષ, નક્ષત્ર છે શતભિષ્ઠ નક્ષત્ર, જે સવારે 6:35 સુધીનું જ રહેશે. યોગ છે ધ્રુવ, કરણ છે વિષ્ણુભદ્ર, અને વાર છે મંગળવાર. આજની ચંદ્ર રાશિ છે કુંભ રાશિ. આજની ચંદ્ર રાશિ કુંભ રાશિ રાત્રિના 2:29 સુધી રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે એનું આપ નામ કુંભ રાશિ ઉપરથી રાખી શકો છો રાત્રે 2:29 સુધી. અને ત્યારબાદ મીન રાશિની શરૂઆત થઈ જશે રાત્રે 2:29 પછીથી મીન રાશિ. અને સૂર્ય રાશિ છે તુલા, ઋતુ છે શરદ, અને આયન છે દક્ષિણાયન. તો હતું આજનું પંચાંગ. હવે આપણે જોઈશું રાશિ ભવિષ્ય. સર્વપ્રથમ મેષ રાશિ. ખાતી પીતી વખતે ચેતતા રહેજો, બેદરકારી તમને બીમાર પાડી શકે છે. ઉતાવળમાં મૂડી રોકાણને લગતા નિર્ણયો લેતા નહીં. દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવાની ચોક્કસ સંભાવનાઓ છે. કેવાનો ભાવ, રોકાણ કરતી વખતે દરેક બાજુથી ચકાસણી કરવી આપના માટે યોગ્ય રહેશે. આજે આપના માટેના ઉપાયો. ઘર અને ઓફિસની દિવાલો પર પીળા અથવા ક્રીમ રંગની કોઈ પણ એક વસ્તુ મૂકવાથી ધંધામાં શુભતા આવશે. ત્યારબાદ જોઈશું વૃષભ રાશિ. આનંદ, પ્રમોદ અને મોજ મજાનો દિવસ. આરોગ્ય, આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્વના કાર્યો અટકી પડશે. સંબંધીઓ સહકાર આપશે તથા તમારા મગજને સંતાપ આપતો ભાર હળવો કરશે. પ્રેમ પ્રવાસ મધુર પ્રકરણ ટૂંકી આવડતાનો જ રહેશે. એટલે જે આજે આપનો પ્રવાસ હશે એ ટૂંકો પણ આનંદદાયક રહેશે. આપના માટે આજના ઉપાયો. વિત્તીય સફળતા માટે કપાળ ઉપર સફેદ ચંદનનો તિલક લગાવો. ત્યારબાદ મિથુન રાશિ. ધીરજ રાખજો, કેમ કે તમારા સતત પ્રયાસો, વિવેક બુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરંટી આપે છે. જે લોકોની અત્યાર સુધી પગાર થયો નથી એ પગારના પૈસા આવી શકે એમ છે, માટે હેરાન થશો નહીં અને મિત્ર પાસે ઉધાર માંગશો નહીં. તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે. આપના માટે આજના ઉપાયો. તમારા દૈનિક આહારની અંદર કાળી મરીનો ઉપયોગ કરવો. કાળી મરી વાળો દૈનિક આહાર આજે લેવાથી આપને શુભતા પ્રાપ્ત થઈ શકે એમ છે. ત્યારબાદ જોઈશું કર્ક રાશિ. કેટલીક અનિવાર્ય પરિસ્થિતિઓ તમને બેચેન કરી શકે છે, પણ તમારે તમારા મગજ પર કાબૂ રાખી પરિસ્થિતિ સાથે કામ પાર પાડવા માટે તરત જ પ્રતિક્રિયા આપવાનું ટાળો. કોઈ પણ બાબતમાં ઉતાવળો નિર્ણય લેવો નહીં, પ્રતિક્રિયા તરત આપવી નહીં. તમારા કોઈક પડોશી આજે તમારી પાસે ઉધાર માંગવા આવી શકે છે. તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર આપતા પહેલા તેમની વિશ્વસનીયતા ચોક્કસ પારખી લેજો, નહીં તો ધન હાનિ થવાની શક્યતા છે. આજે વડના ઝાડને આપ દૂધ ચડાવો એ આપના માટે ઉત્તમ રહેશે. ત્યારબાદ જોઈશું સિંહ રાશિ. તમારી સાથે સાંજ અલાદક રહેશે, પણ સાવચેત રહેજો, વધુ પડતું ખવાઈ ન જાય તે જોજો, નહીં તો તમારી સવાર બગડશે. જો તમે કોઈની જોડે પાછું માંગી રહ્યા હતા અને તે દર વખતે તમારી વાતને ટાળતો હતો, તે આજના દિવસે કીધા વગર તમારા પૈસા પાછા આપી જાય એમ છે. જો તમે કોઈને ઉધાર આપ્યા હોય, તમે ઉઘરાણી કરતા હોય, રોજ એ ના પાડતા હોય, તો આજે સામે ચાલીને તમને આપવા માટે આવી શકે એવા યોગો બની રહ્યા છે. તમારી કુટેવોની અસર છોડી દો અને કુટેવો કરતા લોકોથી દૂર રહો એ આપના માટે આજે ઉત્તમ ઉપાય રહેશે. તમારા આરોગ્યને સુધારવા માટે પોતાના દૈનિક પોશાકની અંદર લીલા રંગનો ઉપયોગ કરો. આજના દિવસે લીલા રંગનું વસ્ત્ર ધારણ કરવાથી અથવા તો રૂમાલ રાખવાથી તમને ફાયદો થશે. ત્યારબાદ કન્યા રાશિ.
સંત પુરુષો પાસેથી મળેલું દિવ્ય જ્ઞાન તમને આશ્વાસન અને રાહત પૂરી પાડશે. પોતાનું ધન સંચય કેવી રીતે કરવું તે હુનર તમે આજે શીખી શકો એમ છો. આ હુનરને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો. બાળકો તમારી માટે આજનો દિવસ મુશ્કેલ બનાવી શકે એમ છે. માટે આપના માટે આજના ઉપાયો સવારે અને સાંજે ઓમ બ્રામ બ્રીમ બ્રોમ શહ બુધાય નમઃના 11 જપ કરો. સવારે અને સાંજે ઓમ બ્રામ બ્રીમ બ્રોમ શહ બુધાય નમઃના 11 વખત જપ કરવા. ત્યારબાદ તુલા રાશિ. કોઈ હાઈ પ્રોફાઇલ વ્યક્તિને મળીને નર્વસ થઈ તમારો આત્મવિશ્વાસ કોઈ ના બેસતા. ઘણીવાર એવું બને છે કે કોઈક હાઈ પ્રોફાઇલ વ્યક્તિને અથવા તો આપણાથી ઉચ્ચ વ્યક્તિને મળવા થકી આપણે પોતાની આત્મવિશ્વાસ કોઈ બેસતા હોય છે, જેવું તમે આજે કરશો નહીં. જેમ ધંધા માટે મૂડી જરૂરી છે તેમ તમારા સ્વાસ્થ્ય માટે આત્મવિશ્વાસ પણ જરૂરી છે. માટે હવે આત્મવિશ્વાસ ગુમાવશો નહીં. વિતેલા સમયમાં તમે ઘણા પૈસા ખર્ચ કર્યા છે, જેનું પરિણામ અત્યારે તમારે ભોગવવું પડી શકે છે. આજે તમને પૈસાની જરૂર હશે પરંતુ તમારી પાસે પૈસા ના હોય. માટે આપના માટે આજના ઉપાયો, ભગવાન ગણેશને લડ્ડુ અર્પિત કર્યા પછી આર્થિક રીતે વંચિત લોકોને દાન કરો તો તમને ધન લાભ થઈ શકે એમ છે. ત્યારબાદ વૃશ્ચિક રાશિ. અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોતથી ધન લાભ થઈ શકે છે, જેના લીધે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. એકબીજાના દ્રષ્ટિકોણ સમજીને તમારી વ્યક્તિગત સમસ્યાનો ઉકેલ લો. બંને બાજુથી દ્રષ્ટિકોણ ચકાસો અને ત્યારબાદ સમસ્યાનો ઉકેલ લો, એ તમારા માટે હિતાવત રહેશે. જેમને જાહેરમાં ન લાવ્યા અથવા અન્ય તમારી પ્રતિષ્ઠા હાનિ પ્રાપ્ત થાય એવી શક્યતાઓ બની શકે છે. માટે સમસ્યાઓને જાહેરમાં ન લાવશો અને શક્ય હોય તો પ્રતિષ્ઠાને ડાઘો ના પડે એની ખાસ ખ્યાલ રાખજો. આપના માટે આજના ઉપાયો. તમારા માટે ઉપાય એ છે કે આજે કૂતરાને રોટલી બ્રેડ ખવડાવો. એના થકી તમારું ધન હાનિ થતી અટકશે અને પ્રતિષ્ઠા પણ બચશે. ત્યારબાદ ધનરાશિ. ધનુરાશિ. કામનું દબાણ તમારા ઘરમાં તકલીફની તાણ લાવી શકે છે. તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો. આજે ઘરના કેટલાક સંવેદનશીલ મુદ્દાઓ તમારી રૂબરૂ બુદ્ધિચાતુર્ય તથા ધાક અમજમાવવાની પણ જરૂર પડી શકે એવા મુદ્દાઓ ઉપસ્થિત થઈ શકે એમ છે. ઘરના ઘણા મુદ્દાઓ એવા હશે જ્યાં તમારું બુદ્ધિ ચાતુર્ય અથવા તો તમારે ધાક વાપરવાનો પણ સમય આવી શકે એમ છે. માટે સમજી વિચારી નિર્ણય લેજો અને આજના માટે કેસરનો તિલક આપના માટે ઉત્તમ ઉપાય રહેશે. આ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે મસ્તક ઉપર કેસરનો તિલક કરો. મકર રાશિ. તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ. કેટલાક બાકી રહી ગયેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચાઓનો મુદ્દો તમારા મગજમાં ગુમરાયા કરશે. પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્ર સ્થાને રહેશો. આજે તમારા પ્રિય પાત્રની લાગણી સમજજો. તમારા પ્રિય પાત્રની લાગણી સમજવામાં જ આપનો દિવસ આજે મધુર બની શકે એમ છે. છતાં પણ આપના માટે આજના ઉપાયો. તમે ખુલ્લા પગે એટલે કે ચપ્પલ પહેર્યા વગર અથવા તો બૂટ પહેર્યા વગર લીલા ઘાસની ઉપર સવારે અને સાંજે ચાલો, એ તમારા માટે ફાયદાકારક રહેશે. ત્યારબાદ કુંભ રાશિ. દોડધામ ભર્યો દિવસ હોવા છતાં દિવસ સારો રહેશે. આ રાશિના મોટા વેપારીઓને આજના દિવસે ઘણું સમજી વિચારીને પૈસાનો નિવેશ કરવાનો રહેશે. આજે ઘરે તમારાથી કોઈની પણ લાગણી ના દુભાય તેની કાળજી રાખજો અને તમારા પરિવારની જરૂરિયાતોને અનુકૂળ થજો. આનંદ આપી તથા ભૂતકાળની ભૂલોને માફ કરી તમારા જીવનને લાયક બનાવજો. આજે માફ કરવા માટેનો દિવસ છે એમ સમજી જો કોઈએ ભૂલ કરી હોય, પરિવારના સભ્યો ભૂલ કરી હોય, એમને માફ કરી દેજો અને આગળ વધજો. આપના માટે આજના ઉપાયો. રાહુ જ્યારે સારા પ્રભાવ હેઠળ હોય છે ત્યારે દાન બલિદાન રચનાત્મક ક્રાંતિ વગેરેનું પ્રતિનિધિત્વ કરે છે. સારાની આજ્ઞા સ્થિતિ માટે આર્થિક સ્થિતિ માટે હંમેશા આને વ્રત કરવામાં આવે અને સેવા કરવામાં આવે તો રચનાત્મકતા વધી શકે એમ છે. આપની રચનાત્મકતાને વધારવા માટે આજે રાહુ ગ્રહનું સ્મરણ કરી રીમ રાહવે નમઃ અથવા ઓમ રાહવે નમઃના જપ કરી અને જેમને મદદની જરૂર છે એમને મદદ કરશો. ત્યારબાદ મીન રાશિ. તમારે કેટલાક આઘાતનો સામનો કરવાની શક્યતા હોવાથી તમારે તમારી લાગણીઓને અંકુશમાં લેવાની તથા તમારા ભયથી મુક્ત થવાની તકેદારીની જરૂર છે. તમારા આશાવાદી અભિગમ દ્વારા તમે આ બંનેનો સામનો કરી શકો છો. કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ગુમરાયા કરશે. પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશની પળો વિતાવો. વિત્તીય સંભાવનાઓને વધારવા માટે
ચાંદીનો કડો પહેરો. જો ચાંદીનો કડો હોય તો આજે એ ધારણ કરવાથી તમને વિત્તીય એટલે કે નાણાકીય પરિસ્થિતિઓ સુધારવાની શક્યતાઓ વધુ બને છે. તો હતા આજના આપણા રાશિ ભવિષ્ય વિશેની માહિતીઓ. અને વળી પાછું એકવાર જો કોઈએ પણ કોઈક પ્રકારની મુશ્કેલી હોય અને ધર્મદર્શનને લગતા કોઈ પણ પ્રશ્નો આપને મૂંઝવતા હોય તો અમારા નવસારી લાઈવના કોમેન્ટ બોક્સ ઉપર જઈ આપ કોમેન્ટ લખી શકો છો. આપને પ્રત્યક્ષ ઉત્તર આપવા માટે અમે બંધાયેલા છીએ. શક્ય હશે ત્યાં સુધી દરેકનો ઉત્તર આપવાની અમે કોશિશ કરીશું અને એ પ્રત્યક્ષ ઉત્તર રહેશે. તો વળી પાછા આવતીકાલે આપણે મળીશું. નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પ્રસ્તુત ધર્મદર્શનની અંદર આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતા દી. જોતા રહો મન મંદિર પૂજન ભંડારને સંગ ધર્મ દર્શન.